પોરબંદર નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જે મિલકતોને બાંધકામની પરવાનગીઓ આપી દીધી છે તે પરવાનગીઓને ગેરકાયદેસર ગણાવી પાલિકા તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે ગેરકાયદેસર રીતે પરમિશન આપનારો ચેરમેનો સામે પણ શું કાર્યવાહી થશે? ત્યારે પ્રાદેશિક કમિશનર ખેરે એવા પદાધિકારીઓ સામે કાર્યવાહીના સંકેતો આપ્યા હતા. સાહેબ, ખાસ તો મોટા નેતાઓની હોટલો છે, પોરબંદરમાં મોટા મોટા રેસ્ટોરન્ટો છે, જે મોટા નેતાઓની સ્કૂલ કોલેજ છે, એની ઉપર કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં નથી આવ્યું, સીલ કરવામાં નથી આવી, માત્ર નાની નાની મિલકતો સીલ કરવામાં આવી છે. આમાં શેડ્યુલ પરથી અમે તૈયાર કર્યું છે. કઈ તારીખે હોસ્પિટલ ચેક કરવામાં આવશે, કઈ તારીખે ટ્યુશન ક્લાસ ચેક કરવામાં આવશે, અત્યારે એની ચકાસણી ચાલી રહી છે. ટૂંક સમયમાં હોટેલ જે છે એનું પણ નંબર આવશે અને તમામ જે મિલકતો છે એમાં કોઈ પણ જવાબદાર હશે જેમના પાસે ફાયર મશીન ન હોય તો સીલ કરવાની કાર્ય કરવામાં આવશે. આવતા 15 દિવસ જે નિર્મળ ગુજરાત અભિયાન છે એમાં મને આશા છે કે એમાં ખાસો સુધારો આપણને લોકોનો સમય આપવામાં આવશે કે કેમ? હા, આમાં એક વખતે જો કોઈ મિલકત સીલ થાય તો એ ટાઈમે સીલ છે પછી તમે એપ્લિકેશન કરી શકો છો અને એપ્લિકેશન ટૂંક સમયમાં પ્રોસેસ કરવામાં આવે એના માટે અમે ફાયર સેફ્ટી ઓફિસરને પણ કહેલું છે અને અહીંયાના લોકલ જે સેશન ફાયર ઓફિસર છે એમને પણ કહેલું છે. કોઈ પણ વ્યક્તિની જો મિલકત સીલ થાય તો ત્વરિત એને જો પૂર્તતા કરવામાં આવે આ વ્યક્તિ દ્વારા તો NOC એમને ત્વરિત આપવા માટે અમે જણાવ્યું. સાહેબ, આપણે NOC માટે ઝોન કક્ષાએ રાજકોટ એકમાત્ર ઓફિસ છે તો ત્યાં પણ ધસારો બહુ છે અને ત્યાં પણ મહિનો મહિનો દિવસનું વેઇટિંગ છે તો એના માટે કોઈ કાર્યવાહી કઈ હતી? અત્યારે અમે સ્ટેશન જે ઓફિસ છે એને વિઝિટ કરવાના છે, ત્વરિત નિકાલ થાય એના માટે પણ સૂચના. સાહેબ, બાંધકામની પરવાનગી જે વાત છે તે મોટાભાગની પરવાનગી પોરબંદરમાં 90% કરતા વધારે બિલ્ડિંગોની પરવાનગી ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનોએ આપી હાલના ભૂતકાળના અને હાલ તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિલકત ધારકો ઘણા એવા છે કે જે લોકોને નોલેજ પણ નથી કે આમાં ચીફ ઓફિસરની સહી હોય તો વેલિડ ગણાય અથવા તો ચેરમેનની સહી વેલિડ નથી ગણાતી. આ પ્રકારે દોષિત કોણ? ચેરમેન, નગરપાલિકા કે મિલકત ધારકો? સૌથી પહેલાં તો આપણા માધ્યમથી હું બધાને અવગત કરવા માંગુ છું કે અત્યારે જે ડેવલપમેન્ટ પરમિશન છે એ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગયેલી છે અને સરકારનું ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ ODPS સિસ્ટમ છે એના મારફત અત્યારે બાંધકામ પરવાનગી આપવામાં આવે છે. એ જ સિસ્ટમની જે પરવાનગી છે એ જ વેલિડ ગણાય છે, એ સિવાય કોઈ સિસ્ટમની પરવાનગી વેલિડ ગણાતી નથી. તમામ નાગરિકોને પણ આગ્રહ છે કે આ બાબતે આપ લોકો પણ જાણો. ચેરમેનની સહી વાળું બાંધકામ નિયમિત નથી તો એનું શું થશે? તો વેલિડિટી જ્યારે જ્યારે જે વસ્તુની હતી એ પ્રમાણે કાર્યવાહી થશે. કોઈ સ્પેસિફિક ઇન્સિડન્સ હોય એટલે તોડી ચકાસણી એમાં કોઈ સ્પેસિફિક ઇન્સિડન્સ હોય તો એની ચકાસણી કરીને અમે કાર્યવાહી કરી શકીએ છીએ. ભૂતકાળમાં આપી દીધેલી પરવાનગીઓ છે એમાં શું મિલકત ધારકોનું અત્યારે ભોગ બની રહ્યા છે? જે સમયમાં જે મિલકતની બાંધકામ પરવાનગી આપવાની સત્તા જેમની હતી જો એ વ્યક્તિ દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે બાંધકામ પરવાનગી, એવા લોકોને હેરાન કરવામાં નહીં આવે. બટ કોઈ એવા એવું કેસ જો ધ્યાને આવે કે ભાઈ જેમની પરવાનગી જેમની સત્તા નથી તેમના દ્વારા પરવાનગી ઇસ્યુ કરવામાં આવેલી છે તો પછી એવી મિલકત જે છે એ એમાં તપાસ થઈ શકે. મિલકત ધારકો સામે તો કાર્યવાહી થઈ શકે પણ જેમને સત્તા નથી ને પરમિશન આપવા માંડ્યા છે એની સામે કોઈ કાર્યવાહી કરશું? જો એવું ધ્યાને આવે સાહેબ, ધ્યાને આવ્યું છે, નગરપાલિકાએ પુરાવા ભેગા કર્યા છે, પરમિશનોમાં, ડીફોર્મમાં, નકશાઓમાં તમામ જગ્યાએ ચેરમેનની સહી આવેલી છે. કઈ પ્રકારની કાર્યવાહી હોય છે એની સામે એ અમે ચેક કરવું પડશે. કારણ કે તમે કહો છો એના શું મારા ધ્યાન ઉપર એ આવ્યું છે, મને એક્ઝેક્ટ વિગતો મેળવવી પડશે એ પ્રમાણે કાર્યવાહી કરવી પડશે.